हेलो फ्रेंड्स, आई एम आर्यन पटेल। आज ना लेक्चर नी अंदर आपणे पेपर सीसी मैथ 111 सक्सेसिव डिफरेंशिएशन चैप्टर नी इम्पोर्टंट फॉर्म्युला नी बात करवाना छे। तो अहीं आपणे वन बाय वन बधी फॉर्म्युलाओ जोई लईशुं अने आ फॉर्म्युला खास तमने आवडवी जरूरी छे। जो फॉर्म्युला आवडती होय तो तमे एग्जाम्पल जे आपेलुं होय एने अटेम्प्ट करी शको। ओके, सो एटला माटे तमने फॉर्म्युला खास आवडवी जरूरी छे। माटे आपणे पहेला लेक्चर नी अंदर अहीं इम्पोर्टंट फॉर्म्युला की बात करवाना है। चलो इम्पोर्टंट फॉर्म्युला जो सो फर्स्ट अँ आप बात करूँ वाई इज इक्वल टू सपोज अपनी पास है एक्स प्लस बी रेस टू एम है, सॉरी आ बी है, y is equal to ax plus b raised to m છે, તો એનું nth ટાઈમ ડેરિવેટિવ લખવાનું છે। જો આખા સક્સેસિવ ડિફરન્શિએશન ચેપ્ટર ની અંદર આપણે n ટાઈમ ડેરિવેટિવ ની વાત કરીએ છીએ, તો આનું ચલો n ટાઈમ ડેરિવેટિવ મારે yn લખવું છે। તો આ yn ના અહીં આપણે બે આન્સર આવે છે આ કેસ, મતલબ ax plus b raised to m નું ડેરિવેટિવ લખવું તો બે આન્સર લખીશું। ફર્સ્ટ આન્સર જે છે એ m ફેક્ટોરિયલ અપોન m minus n ફેક્ટોરિયલ इंटू ए रेस टू एन इंटू ए एक्स प्लस बी रेस टू एम माइनस एन, सॉरी ए एक्स प्लस बी रेस टू एम माइनस एन। आ फॉर्म्युला तमे क्यारे वापरशो बराबर, आ एक फॉर्म्युला छे। बीजी एक फॉर्म्युला छे के आनो जवाब जीरो पण होई शके, पण जीरो क्यारे हशे अने उपरनो जवाब क्यारे हशे ए बन्नेनी वात करीए। तो जो ऊपर नो जवाब पॉसिबल क्यारे बनशे, तो ऊपर नो जवाब पॉसिबल त्यारे बनशे के आज पावर छे ने ऊपर ए पावर करता डेरिवेटिव ओछू ओछा टाइम होवो जोईए। जो n जे नंबर छे एटले के तमे डेरिवेटिव वधारे वखत ना करी शको, जो तमे m पार करता वधारे वखत डेरिवेटिव करो एनो मतलब के n नंबर जो तमे डेरिवेटिव पावर करता वधारे वखत करो तो डेरिवेटिव जीरो थशे, અને જો પાવર કરતા ઓછા ઓછા વખતે તમે ડેરિવેટિવ કરશો તો તમારું ડેરિવેટિવની ફોર્મ્યુલા આ થશે। ફરીથી સમજજો, અહીં જે m પાવર છે એના કરતા વધારે વખત જો ડેરિવેટિવ કરીએ તો ડેરિવેટિવનો જવાબ 0 થશે, પણ જો પાવર કરતા ઓછા વખત ડેરિવેટિવ કરીએ તો જવાબ એનો કેટલો થશે? ઓકે, તો જવાબ એનો ઉપરની રીતે લખી શકાશે। ઓકે, અને આ અહીં ઇક્વલ ટુ વાળો કેસ પણ અહીં આવી શકે છે, n લેસ ઓર ઇક્વલ ટુ m તમે યુઝ કરી શકો। ઓકે, મતલબ n બરાબર એક્ઝેક્ટલી m વખત ડેરિવેટિવ કરવું હોય તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો। આ જે ફોર્મ્યુલા છે એક્ઝેક્ટલી તમારે n બરાબર m માટે પણ ઉપરની ફોર્મ્યુલા યુઝ કરી શકો, બટ નીચેનો જવાબ ક્યારે આવે કે જો તમે ડેરિવેટિવ પાવર કરતા વધારે વખત કરો તો ઉપરનો જવાબ મતલબ 0 જવાબ થશે। ઓકે, નકર સેકન્ડ નંબરની ફોર્મ્યુલાની વાત કરી છે। સેકન્ડ નંબરની ફોર્મ્યુલાની અંદર આપણે ફંક્શન લઈએ છીએ y બરાબર 1 અપોન ax પ્લસ b। ચલો y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ax પ્લસ b હોય તો y તમારે યાદ રાખવાના છે એ કઈ ફોર્મ્યુલા છે, તો માઇનસ 1 રેસ ટુ n n ફેક્ટોરિયલ a રેસ ટુ n ડિવાઇડેડ બાય ax પ્લસ સોરી ax plus b raise to n plus n, sorry b hu vyavasthit lakhu, ax plus b raise to n plus 1। ओके, तो फॉर्मूला खास याद रखो कि y बराबर 1 upon ax plus b हो तो y એટલે કે y નું n વખત ડેરિવેટિવ કેટલું થશે, तो माइनस वन रेस्ट टू एन एन फैक्टोरियल ए रेस्ट टू एन डिवाइडेड बाय ए एक्स प्लस बी रेस्ट टू एन प्लस वन थे। चलो थर्ड फॉर्म्यूला जुए, थर्ड फॉर्म्यूला ने तक वनी बात है तो वाई बराबर लॉग ए एक्स प्लस बी की बात है। चलो वाई बराबर लॉग ए एक्स प्लस बी हो तो डेरिवेटिव कितना थे, तो आ प्रमाण लखीशू माइनस वन रेस्ट टू एन माइनस वन n minus 1 factorial into a raised to n। જો આપણે ની ફોર્મ્યુલા માં થોડો ડિફરન્સ એ છે કે n પાવર n આવે n ફેક્ટોરિયલ આવે છે, અહીં n minus 1 અને n minus 1 ફેક્ટોરિયલ આવે છે, તો તમે થોડું આ યાદ રાખી શકો અને નીચે પણ
ax प्लस b ની કેટલી પાવર આવે છે an प्लस 1 આવે છે તો અહીં એક ઓછી આવે n ઓકે તો આ પ્રકારે તમે યાદ રાખી શકો તો આ જે ફોર્મ્યુલા થઈ એ y બરાબર log ax प्लस b આપેલું હોય તો એનું n ટાઈમ ડેરિવેટિવ આ થાય ઓકે નંબર 4 ફોર્મ્યુલા નંબર 4 चलो y बराबर तुमने हवे फंक्शन કયું આપેલું છે જો તમને m રેસ ટુ ax प्लस b આપેલું હોય અહીં નીચે m વિચાર જો કોન્સ્ટન્ટ છે નીચે m જે છે શું છે કોન્સ્ટન્ટ છે અને ઉપર તમને ax प्लस b આપેલા છે તો ચલો આ પ્રકારે તમને આપેલું હોય તો y ને આપણે કેવી યાદ રાખીશું તો y ની ફોર્મ્યુલા થશે m રેસ ટુ ax प्लस b ઇનટુ log m એનું n વખત n પાવર સોરી log m ની n પાવર ઇનટુ a રેસ ટુ n ઓકે આ ફોર્મ્યુલા છે m m રેસ ટુ ax प्लस b નું n ટાઈમ ડેરિવેટિવ ની ચલો આગળ નંબર ફોર્મ્યુલા નંબર 5 પર જઈએ જો આ બધી ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડે આ ફોર્મ્યુલા યાદ રાખશો તો તમને દાખલા આવડશે સો y બરાબર નેક્સ્ટ ફોર્મ્યુલા છે e રેસ ટુ ax प्लस b જો કે આ ફોર્મ્યુલા તમે ઉપરની ફોર્મ્યુલા પરથી મેળવી શકો ઓકે ઉપરની ફોર્મ્યુલા પરથી આ ફોર્મ્યુલા તમે મેળવી શકશો એમાં તમારે શું કરવાનું m ની જગ્યાએ e મૂકવાના તો અહીં શું થશે ચલો m બરાબર e મૂકો તો ઉપરની ફોર્મ્યુલામાં શું થશે e રેસ ટુ ax प्लस b હવે log e તો 1 થાય આપણને ખબર છે ને m બરાબર e મૂકીએ તો log e તો 1 થાય તો આ 1 ની n પાવર એટલે 1 થવાનું એ તો આ લખવાની જરૂર નથી હવે a કેટલા છે અહીં આપણા કેસમાં a છે તો e રેસ ટુ n આવશે ओके तो ऊपर की फॉर्मूला पर तुम नीचे की फॉर्मूला लिखी सकते हो नंबर 6 अथवा एक टाइम तुम आ फॉर्मूला याद ना रखो तो पण चले बिकॉज़ ये आ जे छे ने એના પરથી ઓટોમેટિકલી હું ચલો ખોટી યાદ રાખવાની કોઈ જરૂર નથી આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું નહીં એ ફોર્મ્યુલા હું ડિલીટ કરી નાખું કારણ કે ઓટોમેટિકલી પેલી ફોર્મ્યુલા પરથી આવી જાય છે એટલા માટે આપણે એને યાદ રાખીશું चलो आगे जाइए छे आपणे फॉर्म्यूला नंबर 5 पर तो y बराबर धारो कि तुमने sin ax प्लस b આપેલા છે तो આનો આન્સર થશે એટલે મતલબ આનું n ટાઈમ ડેરિવેટિવ થશે a રેસ ટુ n sin નું ફંક્શન sin એટલે છે ax प्लस b प्लस n pi by 2 आंसर देशे फॉर्मूला नंबर 6 आज इतने आपने y बराबर cos ax प्लस b नी फॉर्मूला लिखी हुआ है सॉरी यहाँ b छे cos ax प्लस b छे implies yn बराबर आना जीवी जीवी फॉर्मूला है ए रेस टू एन साइन है तो ये कॉस है कॉस फंक्शन तो कॉस है ए एक्स प्लस बी प्लस एन पाई बाय टू चलो फॉर्मूला नंबर 7 जी જો હું જે લિસ્ટ બનાવ્યું છે આટલી ફોર્મ્યુલા ગોકો એટલે બધી ફોર્મ્યુલા તમારે આવી જશે ચેપ્ટરની ઓકે એટલા માટે આ ફોર્મ્યુલા ગોકું લખાવું છું લિસ્ટ y is equal to next ફોર્મ્યુલા છે e raised to ax sin bx plus c चलो आनु n વખત ડેરિવેટિવ લખવું છે તો ફોર્મ્યુલા શું છે yn is equal to તો આની ફોર્મ્યુલા એવી છે કે a square plus b square raised to n by 2 into e raised to ax sin bx plus c ये तो छे ने ai दी थी आंसर प्लस यही आंसर n tan इनवर्स n tan इनवर्स b अपॉन ए आंसर ओके सो आ फार्मूला થઈ y बराबर a^ax sin bx plus c आ फार्मूला याद રાખો તમને એના જેવી જેવી જે ફોર્મ્યુલા cos માટે પણ છે તો cos bx plus c હોય तो हमें फॉर्मूला कहते लक्ष्यों सो y n is equal to a square plus b square raised to n by 2 e raised to ax
ओके साइन ही जगह कौन सा है, बाकी बाकी वो तो सेम है। बी एक्स प्लस सी प्लस एन टेन इनवर्स बी अपॉन ए। ओके फरी थी y बराबर ए रेस्टू ए एक्स कॉस बी एक्स प्लस सी हो तो y बराबर ए स्क्वायर प्लस बी स्क्वायर रेस्टू एन बाय टू ए रेस्टू एक्स ऊपर ना जी विच साइन साइन नहीं जगह कॉस आवे। ओके सो बने नहीं फॉर्मूला समझे तो ये आप छठ तमे पांचवा ने छठा नंबर की फॉर्मूला सेम जेवी छे अने सातवा ने आठवा नी फॉर्मूला सेम जेवी छे। हवे फॉर्मूला नेक्स्ट जोईए अहींथी आपणी बधी फॉर्मूला लगभग एन टाइम रेडी नी पूरी थई गई। हवे एक इम्पोर्टेंट थ्योरम पण आपणे जोई लईशुं अहीं। इम्पोर्टेंट थ्योरम शुं छे तो लाइबनीज थ्योरम छे जेनो तमे घणी बधी जगह उपयोग थशे तो आपणे लाइबनीज थ्योरम नुं स्टेटमेंट जोई लईए। ओके लाइबनीज थ्योरम लाइबनीज थ्योरम ओके चलो लाइबनीज थ्योरम નું સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો લાઇબનીઝ થ્યોરમ ની અંદર શું વાત છે તો તમને ધારો કે બે ફંક્શન આપેલા હોય એક ફંક્શન u આપેલું હોય અને બીજું ફંક્શન v આપેલું હોય બે ફંક્શનનો ગુણાકાર હોય એનો n ટાઈમ ડેરિવેટિવ મારે લખવું હોય તો એની ફોર્મ્યુલા મેળવવાની છે કે બે ફંક્શનનો ગુણાકાર આપેલો હોય અને એનું n ટાઈમ ડેરિવેટિવ લખવું હોય તો કઈ રીતે લખી શકાય तो लाइबनीज थ्योरम एम कहे छे के तमे आ રીતે લખો nc0 ફર્સ્ટ હવે u ફંક્શન જે છે એક ફંક્શન u એનું n ટાઈમ ડેરિવેટિવ લખો બીજા ફંક્શન એજ ઇટ ઇઝ પડી રાખો પ્લસ nc1 હવે જે u નું n વખત ડેરિવેટિવ થયું છે ને હવે ઘટાડો એનું એક એક ટાઈમ ડેરિવેટિવ ઘટાડો એટલે un-1 થાય અને v નું એમને પડી રાખ્યા હતા તો એનું વન ટાઈમ ડેરિવેટિવ કરો એટલે કે આનું ડેરિવેટિવ ઘટાડતા જાઓ આનું બાજુવાળાનું ડેરિવેટિવ વધારતા જાઓ એના પછી નેક્સ્ટ ટર્મ શું આવશે તો પછી nc2 u નું n - 1 ટાઈમ ડેરિવેટિવ છે તો એક ટાઈમ ઘટાડો એટલે કે n - 2 ટાઈમ અને v નું એક ટાઈમ ડેરિવેટિવ વધારો એટલે કે v2 થશે પ્લસ આ પ્રકારે તમે જતા જશો તો તમે લાસ્ટ ટર્મ કેવું લખી શકશો ncn ઓકે તો u નું ડેરિવેટિવ જો un છે un - 1 આયા un - 2 આયા u નું ડેરિવેટિવ કરતું કરતું છે એટલે u એ પહોંચો તમે બરાબર અને v નું ડેરિવેટિવ વધે છે ને v ફર્સ્ટ છે પછી v1 આયા v2 આયા અને v નું ડેરિવેટિવ બધું બધું vn સુધી તમે પહોંચો તો આ જે છે લાઇબનીઝ થ્યોરમ છે જેનો દાખલાની અંદર આપણે ઘણીવાર ઉપયોગ કરીએ છીએ તો તમને ખાસ આ સ્ટેટમેન્ટ આવડતું હોવું જોઈએ તો આ જે આપણે ટોટલી સક્સેસિવ ડિફરન્સિએશન ચેપ્ટરની ફોર્મ્યુલાની વાત થઈ ઓકે આ જે ફોર્મ્યુલા છે બરાબર ગુકી મારો ગુકી મારશો તો જ તમને પ્રોબ્લેમ આવડશે ઓકે બીજી અગત્યની વાત કરી દઉં કે આ જે મેં ફોર્મ્યુલા બનાવી છે લિસ્ટ એની પીડીએફ ફાઇલ હું डिस्क्रिप्शन ने अंदर मुकी दऊ छू तो ત્યાંથી ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ લઈને તૈયાર કરી દેજો ઓકે તો અહીંથી આપણે લેક્ચર સ્ટોપ કરીએ છીએ થેન્ક યુ